વિદ્યાર્થી મિત્રો છેલ્લી વખતે આપણે તત્વ એમાં ભાગ માં દ્રવ્ય પદાર્થ અને તેનું વર્ગીકરણ એવું આંશિક રીતે જોયેલું હતું જેમાં આપણે પદાર્થોને આટલી રીતે મોલ દળ કદ સંખ્યા સાંદ્રતા અને ઉષ્માના સંદર્ભમાં ચર્ચા કરેલી હતી અને એ વખતે પણ મેં થોડુંક પદાર્થનું અન્ય ઘટકોમાં વર્ગીકરણ એવું સમજાવેલું હતું હવે લાસ્ટ ટાઈમ મેં જે સમજાવેલું હતું એ બધા જ પદાર્થોને એક પછી એક ક્રમશઃ ગણતરી કરતા જઈએ તો ખાસ કરીને લીંકની અંદર જે મુદ્દા પૂછાવે છે એનું મેં અહીંયા લિસ્ટ આપી દીધેલું છે આપેલા પદાર્થના મોલ આપેલા પદાર્થનું દળ આપેલા પદાર્થનું કદ આપેલા પદાર્થની સંખ્યા આપેલા પદાર્થની સાંદ્રતા અથવા તો પદાર્થના દહનથી ઉષ્ મુક્ત થતી ઉષ્મા અથવા શોષાથી ઉષ્મા અથવા તો કેટલા ટકા નમૂનો શુદ્ધ છે વગેરે ગણતરીઓ આવી રીતે પૂછાતી હોય છે ઓકે હવે ત્યારબાદ જે દ્રવ્ય પદાર્થો છે એમાં કેવી રીતની ગણતરીઓ થતી હોય છે તો એ મેં અહીંયા બહુ સ્પષ્ટ બતાવેલું છે એમાં પદાર્થો બે ભાગના હોય છે એક તો કે મેક્રો મેક્રો મતલબ મોટા અણુઓ કે પરમાણુઓ અને બીજું માઇક્રો કે સૂક્ષ્મ કણો મેક્રો અણુઓ લેવા જઈશું તો એમાં ખાસ કરીને અણુ પરમાણુ કે આયનનો સમાવેશ થાય છે જ્યારે માઇક્રો લેવા જઈએ છે તો ત્યારે તેમાં રાઈટ અતિ સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને આ કણ ઉપર રહેલા વીજભારની ગણતરી કરી શકાય છે તદઉપરાંત એ પણ યાદ રાખી લો કે ક્યુ એટલે કુલમ વીજ એક એકમ કુલમ આ જે મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લો અચ્છા ત્રીજો મુદ્દો હવે જે મારે દરેક વખતે સ્પષ્ટતા કરવાની છે એ કે જ્યારે નીટની અંદર પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે એક ક્વેશન એક મિનિટમાં પૂર્ણ કરવાનો હોય છે સૌથી અગત્યની બાબતો એ છે કે એક મિનિટમાં વિદ્યાર્થી કેવી રીતે પ્લાનિંગ કરે કે જેથી રાઈટ તેનો સમય બચત થઈ શકે તો પહેલી વસ્તુ સામાન્ય રીતે ગણતરીઓ આવતી હોય ત્યારે આજે મારો ખૂબ જ સઘન પ્રયત્ન રહેશે કે ઓછામાં ઓછા સમયની અંદર ગણતરી કેવી રીતે કરી શકાય ખાસ કરીને મેં અહીંયા જે વ્યાપક સૂત્ર લખેલું છે એ સૂત્ર તમે જોશો તો મોટામાં મોટી ગણતરી બે ત્રણ સ્ટેપવાળી ગણતરી પણ એક સ્ટેપની અંદર આપણે પૂર્ણ કહીશું એવી રીતે શીખવાનો પ્રયત્ન કરશું અચ્છા હવે બીજી વસ્તુ જે ખાસ કરીને મારે સમજાવવાની છે એ કે પ્રશ્ન પૂછે ત્યારે તમે દરેક વખતે જોઈ લો કે તમને ગણતરી સાની પૂછેલી છે અણુઓની ગણતરી પૂછેલી છે પરમાણુઓની ગણતરી પૂછેલી છે કે આયનની ગણતરી પૂછેલી છે અથવા તો આપેલા પદાર્થમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અથવા કોઈ વીજભારિત આયન હોય તો એના ઉપરનો કુલ વીજભાર કેટલો વગેરે આવી ગણતરીઓ પૂછાતી હોય છે છે હવે બીજી વસ્તુ આ જે જે એ મુખ્ય સૂત્ર છે એને બીજી એક રીતે જોઈએ તો અહીંયા જે હું માર્કિંગ કરું છું એ દ્રવ્ય પદાર્થનો મૂળભૂત એકમ એટલે મોલ કોઈ પણ પદાર્થને જ્યારે તમે મોલમાં દર્શાવી દેશો એની સાથે અન્ય ગણતરીઓ કરશો તો એ એકદમ સરળ બની જશે ઓકે પછી બીજી વસ્તુ તમે આ જે બે પદ છે એ જે બે પદ ઉપર નજર કરશો તો એમાંથી ત્રીજું એક પદ પણ આપને મળી શકે છે ત્રીજું એ પદ જે હું લખીને સમજાવું છું દાખલા તરીકે આપણી પાસે છે એ દળ છેદમાં આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ વી એસ ટી પી અપોન ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર તો આ તો મુખ્ય છે હવે કેટલીક વખતે એવી રીતનું ઘણું પૂછાતું હોય છે કે વિદ્યાર્થીઓ ગૂંચવણમાં મૂકાતા હોય છે કે આમાં ઘનતા શબ્દ ક્યાંથી આવ્યો ઘનતા તો અમે હજુ સુધી ક્યારેય આમાં જોઈ નથી તો આ જે છે એ કદ છે અને આ જે છે દર્દ છે તો જો આ કદને હું અહીંયા લાવી દઉં તો અહીંયા બનશે દળ અહીંયા બનશે વીએસટી પી એ કદ સામે જતું રહેશે એમ અને એના છેદમાં આવશે બાવીસ પોઈન્ટ ચાર લીટર તો આ જે આવે છે એ બને છે દળ અને આ જે બને છે એ કદ દળ અને કદનો ગુણાકાર એટલે ઘનતા તો હવે આ જે પદ છે એને ખાસ કરીને ઘનતા ડીના સંદર્ભમાં પણ લઈ શકાય જ્યાં આવશે એમ મતલબ આણવીય દળ છેદમાં બાવીસ ચાર લીટર એટલે આ એક ગણતરી એવી છે કે જો તમે આ પદને અડલા બદલી કરશો તો ડબલ્યુઅપોન વી એસ ટીપી એ ઘનતાનું સ્વરૂપ લેશે અને સામે એમ જતું રહેશે ત્રીજી વસ્તુ છે આ ગણતરીની અંદર પણ મેં ખાસ કરીને સાંદ્રતાને પણ સમાવી લીધેલો છે એટલે અત્યાર સુધી આપણી માન્યતા એવી હતી કે સ્ટોક્યોમેટ્રી એ માત્ર રાસાયણિક પદાર્થોની અંદર દ્રાવણોમાં સ્ટોક્યોમેટ્રી હોતી નથી આ સૂત્રની અંદર મેં તમામે તમામ મુદ્દાઓનો સમાવેશ કરી લીધો છે દ્રાવણની સાંદ્રતાના સંદર્ભમાં સ્ટોક્યોમેટ્રી ઉષ્માના સંદર્ભમાં સ્ટોક્યોમેટ્રી અને શુદ્ધતાના સંદર્ભમાં સ્ટોક્યોમેટ્રી અચ્છા ઉપરાંત આ બે પદની મેં મને સમય કરી અને એના ઉપરથી ત્રીજો એક મુદ્દો વાયુની ઘનતા કેવી રીતે મેળવી શકાય એ પણ મેં તારવેલો છે અચ્છા એના પછીનો બીજો એક વધારાનો મુદ્દો છે એ ફરી પાછી તમે નજર કરશો તો એમ તો કે એમ શું છે જો આપેલો પદાર્થ અણુ સ્વરૂપે હશે તો એ જે તે દળનું બનશે આણવીય દળ એટલે આ સૂત્રની દાખલા કે ડબલ્યુ વીએસટી પી બાવીસ પોઈન્ટ ચાર લીટર આપી દીધું હોય તો પદાર્થનું તમને આણવીય દળ પણ મળી શકે ત્રીજી વસ્તુ જો આપેલો પદાર્થ પરમાણવીય હશે તો ત્યાં તમને પરમાણુ દળ એટોમિક માસ આણવીય દળ મોલેક્યુલર માસ પરમાણુય દળ બરાબર એટોમિક માસ અચ્છા જ્યારે આપણી પાસે એટોમિક માસ મળતું હોય છે ત્યારે જો તત્વની જે તે તત્વની સંયોજકતા તમને આપી દીધેલી હોય તો સંયોજકતાને આધારે રાઈટ ત્રીજું એક આપને દળ મળશે એ જે દળ મળે છે એ તુલ્ય દળ તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ દળ છેદમાં જે તે તત્વો હોય તેની સંયોજકતા જો આટલા મુદ્દાઓનો તમે ગહન અભ્યાસ કરશો તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે મોટાભાગના પ્રશ્નો છે એ તમે સમજાવી શકશો ફરીથી ઝડપથી રિવિઝન કરી દઉં પછી આપણે એમસીક્યુ સોલ્યુશન માટે જઈએ કે કોઈપણ પદાર્થ હોય એને કેટલી કેટલી રીતે ગણતરી થઈ શકે બીજો મુદ્દો મોલના સંદર્ભમાં થઈ શકે દળના સંદર્ભમાં થઈ શકે કદના સંદર્ભમાં થઈ શકે કદ અહીંયા પર્ટિક્યુલરલી મેં વી એસ લીધેલું છે જ્યાં વી એસ એસ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર જેમાં પ્રમાણભૂત તાપમાન છે રાઈટ એ ટુ સેવન્ટી થ્રી કેલ્વિન લીધેલું છે ઓર શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અને પી જે છે એ એક વાતાવરણ ઘણી વખતે એસટી પી આપવાને બદલે તમને આવું પણ આપી દીધું હોય ટુ સેવન્ટી થ્રી કેલ્વિન અથવા તો શૂન્ય કેલ્વિન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અથવા તો એક વાતાવરણ પછી ત્રીજો મુદ્દો આવે છે સંખ્યા સંખ્યામાં જ્યાં એન એક્સ આપેલું છે એ આપેલા પદાર્થની સંખ્યા છે અને એન એ જે છે એ એવો પ્રમાણભૂત સંખ્યા પ્રમાણભૂત કદ પ્રમાણભૂત દળ ત્રીજું અહીંયા આપેલું છે સાંદ્રતા સી સાંદ્રતા મોલર સાંદ્રતા છે વી જે છે એ દ્રાવણનું કદ છે મતલબ પ્રત્યેક સાંદ્રતા પ્રતિ લીટરે દર્શાવેલી છે ત્રીજો મુદ્દો આપેલો છે ડેલ્ટા એચ એક્સ મતલબ અજ્ઞાત મોલ માટે અને ડેલ્ટા એચ પ્રતિ મોલ માટે ઘણી વખતે શુદ્ધતા આપેલી હોય તો શુદ્ધતા અનુસાર પણ ગણતિઓ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે એક પછી એક આપણે જે મેં ગણતરી દર્શાવેલી છે એ બધી જ ગણતરી એક પછી એક હું તમને દર્શાવ બતાવતો જાઉં છું પહેલી વસ્તુ તો એ ખાસ ધ્યાન રાખી લો કે દરેક એમ સીક્યુ લગભગ બે સ્ટેપનો હોય ત્રણ સ્ટેપનો હોય ચાર સ્ટેપનો હોય તો એ બને ત્યાં સુધી એક સ્ટેપમાં લાવવાનો પ્રયત્ન કરો ગમે તેમ કરીને રાઈટ ઓકે અચ્છા હવે ધારો કે અમુક ઉદાહરણ હું તમને આપું છું જેનાથી તમને અહીંયા સ્પષ્ટ થઈ જશે પહેલું એમ આપેલું છે રાઈટ કે ઇલેવન પોઈન્ટ એસટી પી એસ ટી પી એ ઇલેવન પોઈન્ટ ટુ લીટર સી ઓ ટુ વાયુનું દળ કેટલું વિદ્યાર્થી મિત્રો હું ત્રણ એમ સીક્યુ સોલ્વ કરું ત્યાં સુધી તમે બરોબર ધ્યાન આપો ખૂબ જ ધ્યાન આપો પછીના તમામે તમામ પ્રશ્નો તમારા ઓટોમેટિકલી હલ થતા જશે ખૂબ જ સરળ બનતા જશે અને તમારો આત્મવિશ્વાસ વધશે હવે આ જે એમ છે હું કેવી રીતે સોલ્વ કરું છું અત્યારે બોર્ડ ઉપર મારે લખવાનું છે સમજાવવાનું છે એટલે કદાચ એક મિનિટ કરતાં સમય વધી જશે પણ જ્યારે પ્રશ્ન એક્ઝામની અંદર તમારે પ્રશ્ન વાંચી અને ચાર ઓપ્શન ચેક કરવાના છે ત્યારે આઈ ડોન્ટ થિંક કે ઇટ વિલ કન્ઝ્યુમ મોર દેન થર્ટી ટુ ફોર્ટી સેકન્ડ્સ ફોર યુ ઓકે અચ્છા હવે પહેલી વસ્તુ તમારે પ્રશ્ન જોતા ફટાફટ જે લઈ લેવાનું છે તો કે અહીંયા જે લીટર આપેલું છે એટલે જે તે દ્રવ્ય છે એનું કદ આપેલું છે મતલબ આ પદ લેવાનું છે પછી ત્રીજો મુદ્દો તમે જોશો તો અહીંયા દળ પૂછેલું છે મતલબ તો અહીંયા જે આપેલો છે એ આપેલો છે દળ અને કદની ગણતરી જ્યારે તમે આ પદ સાચું મૂકેલું હશે ત્યારે તમારો જવાબ સો ટકા આવી ગયેલો જ છે ફરીવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે આટલું પૃથ્થકરણ કરેલું હશે કે કયું આપેલું છે અને કયું પદ મારે શોધવાનું છે ત્યારે સો ટકા તમારો જવાબ તમને મળી ગયેલો જ હશે અચ્છા હવે દળ જે છે શોધવાનું છે તો દળ માટેનું પદ છે ડબલ્યુ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કદ માટેનું છે તમને એસટીપીએ પૂછેલું છે તો વી એસ અપોન બાવીસ પોઈન્ટ ચાર લીટર આપણે દળને શોધવાનું છે હવે સીઓ ટુ જે છે એક ફરીવાર તમને બતાવી દઉં કે આણવીય દળ હંમેશા ઝડપથી શક્ય તેટલું એટલું જ ઝડપથી ગણી લેવાનું તો અહીંયા સામાન્ય રીતે પદ મૂકવાને બદલે હું ખાલી એટલું જ લખું છું કે કાર્બનનું પરમાણુ દળ ટ્વેલ્વ છે એક ઓક્સિજનનું પરમાણુ દળ સિક્સટીન છે બે ઓક્સિજન છે એટલે બત્રીસ થશે ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર ગ્રામ પ્રતિ મોલ થશે જો તમને સચોટ યાદ હોય તો આ ગણતરી બતાવવાની જરૂર નથી મોસ્ટ પદાર્થો કે સંયોજનો જે પૂછેતા હોય છે એ ખૂબ જ જાણીતા હોય છે તો ભાગે જ્યારે તમે વાંચતા હો ત્યારે આવું યાદ પણ રાખો કે સીઓ ટુઆણુંનો આણવીય દર ચુમ્માલીસ છે આટલું દર આનું છે પરમાણુ દર તો એટલી ગણતરીઓ તમારી શૈલી બનતી જશે તો અહીંયા જે છે એ મારે સૂત્રના આધારે દરેક વખતે શોધવું પડશે હવે જે દર છે એ મારે શોધવાનું છે એનું આણવીય દળ ફોર્ટી ફોર છે અને એનું કદ આપેલું છે ઇલેવન પોઈન્ટ ટુ લીટર અને પ્રમાણભૂત કદ છે બાવીસ પોઈન્ટ ચાર લીટર તો તમે જોશો તો આ બેથી કેન્સલ થશે આ જે છે એ બાવીસથી કેન્સલ થશે રાઈટ એટલે અહીંયા જે જવાબ આવશે એ ટ્વેન્ટી ટુ ગ્રામ સી ઓ ટુનું દળ મળશે વિદ્યાર્થી મિત્રો બીજી એક આ જગ્યાએ હું તમને ખૂબ અગત્યની સૂચના આપું છું મારા પાંત્રીસ વર્ષના અનુભવ અને ટીચિંગ સાથે એક વસ્તુ મેં ચોક્કસ નિહાળી છે કે આપણે ખોટી દિશા સિલેક્ટ કરીએ છીએ ત્યારે ઘણી વખતે સમયનો પ્રશ્ન ઊભો થતો હોય છે હવે અહીંયા જવાબ તો આપણો આવી ગયો બાવીસ ગ્રામ સી ઓ ટુ હવે આ જવાબ સાચો છે કે ખોટો છે એ કેવી રીતે તમારે નક્કી કરવાનો ઓકે પ્લસ બીજી વસ્તુ છે કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું હોય છે ત્યારે દરેક વખતે આપણે પહેલાં પ્રશ્ન વાંચીએ છીએ પછી એના ચાર ઓપ્શન જોઈએ છે ચાર ઓપ્શનની અંદર ખોટો સમય બગાડીએ છીએ પહેલાં જે તે પ્રશ્ન હોય વાંચી લો એમાંથી કોની ગણતરી કરવાયેલી છે મોસ્ટ ઉપર એના ઉપર સર્કલ મૂકો સર્કલ મૂક્યા પછી ફટાફટ એની જો તમને સાદો જવાબ આવતો હોય તો ત્યાં લખી નાખો અને જો ગણતરીવાળો હોય તો ગણતરી મેળવા પછી પહેલાં ગણતરી કરો પછી હવે જુઓ કે ઓપ્શન એ બી સી અને ડી રાઈટ અઠ્યાસી ગ્રામ સાઠ ગ્રામ બાવીસ ગ્રામ અને રાઇટ સિક્સટી એટ ગ્રામ આવું આપેલું હશે ચાર ઓપ્શન આપેલા હોય તો હવે જોઈ લો કે બાવીસ ગ્રામવાળો કયો છે તો આપણો જે ઓપ્શન આવશે એ ઓપ્શન સી આવશે આપણે દર વખતે ઊંધું કરીએ છીએ પ્રશ્ન વાંચ્યા પછી ચાર ઓપ્શનની અંદર માથાકૂટ કરતા હોય છે અને સમય બગાડતા હોય એને બદલે જે ક્વેશ્સન આપેલો છે એનું ઝડપથી ત્રીસ સેકન્ડની અંદર ગણતરી કરી લો અને ગણતરી કર્યા પછી જુઓ કે ચારમાંથી કયો ઓપ્શન છે ઓકે હવે સમ ટાઈમ વોટ વિલેપાન કે ધારો કે તમે ગણતરી કરેલો આન્સર છે રાઈટ અચ્છા હવે અહીંયા જે આન્સર છે એ તમારો ગણતરીથી ત્રીસ આવ્યો ગલતીના કારણે અને ત્રીસ ચાર પૈકીનામાં કોઈમાં એકય નથી તો તમે શું કરશો તો ધ્યાન રાખી લો કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ચાર ઓપ્શન આપેલા છે એ તો સાચા છે એને ક્યારેય બદલવાનો પ્રયત્ન ના કરતા તમારો જે મેચિંગ આન્સર નથી આવતો ત્યાં ફરી પાછા જુઓ કે કઈ જગ્યાએ મેં ડેટા સર્ટિફિકેટ કરવામાં ભૂલ કરેલી છે કે નહીં રાઇટ એટલે જ્યારે તમારો મેડવેલો આન્સર આપેલા આન્સર સાથે મેચિંગ નથી થતો ત્યારે રિવર્સ ડાયરેક્શનની અંદર ફટાફટ તો પહેલી વસ્તુ તમારે એ ચેક કરવાનું કે મેં સાદુરૂપ આપવામાં કે ગણતરી આપવામાં કઈ ભૂલ કરેલી નથી ને ઓકે પછી બીજી વસ્તુ કે જે મેં પદ લખેલું છે એમાં કોઈ ગરબડ નથી કોઈ એકમની ગણતરી કે કોઈ સબસ્ટિટ્યુશન નવું દાખલ કરેલું નથી બે વસ્તુ ઝડપથી જોશો તો આટલી પ્રોસેસ કરતાં લગભગ મારી ગણતરીએ ખાસ કરીને એક મિનિટ કે તેનાથી ઓછા સમયની સરેરાશ વિદ્યાર્થીઓ ગણતરી કરતા હોય છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો બોલું છું કે નીટ એક ખરેખર કસોટી અને કટોકટીની પરીક્ષા છે એક મિનિટથી શક્ય હોય ત્યાં સુધી સમય વધારે જવા દેશો જ નહીં એક મિનિટથી જેટલો સમય ઘટાડતા જશો રાઈટ એટલો તમને છેલ્લે ફાયદો થશે એટલે એક આ મેં તમને મેથડ બતાવી કે કેવી રીતે એમસીક્યુ સીક્યુ સોલ્વ કરો અને એની સાથે સમય ટાઈમનું મેનેજમેન્ટ કેવી રીતે કરું મેં તમને એ બતાવેલો છે તો અહીંયા જે મેં એમસીક્યુ નંબર વન લીધેલો હતો એસટીપીએ ઇલેવન પોઈન્ટ ટુ લીટર સીઓ ટુના પદમાં એનું દળ કેટલું હશે તો જ્યારે દળ પૂછે ત્યારે ઝડપથી આણવીય દળ કે પરમાણવીય દળની જરૂર પડશે જ જો તમને યાદ હોય તો બાજુમાં આવી રીતે સીધે સીધું રફલી લખી લો અને પછી ગણતરી મૂકો ગણતરી કરતી વખતે હજુ ફરી એ જોઈ લો કે પ્રશ્નમાં કોની બે ગણતરી આપેલી છે બે પૈકીનું એક આપેલું હશે અને બીજું શોધવાનું છે એના ઉપર તમે સર્કલ કર્યું અથવા આવું લખ્યું એટલે સચોટ તમારો ચારમાંથી એક જવાબ આવેલો જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એના પછીની બીજી થોડીક જટિલ ગણતરી ઉપર જઈએ દરેક વખતે ધ્યાન રાખો કે તમારે જે ગણતરી કરવાની છે એ આમાંથી જ લેવાની છે રાઈટ તો હવે કયું પદ લેવાનું ધારો કે તમને આમ આપેલું છે કે બસો ગ્રામ સી એ સી ઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ ના નમૂનામાં કેલ્શિયમ કાર્બોનેટની અણુસંખ્યા કેટલી કેલ્શિયમ કાર્બોનેટની અણુસંખ્યા કેટલી તો આગળના એમસીક્યુમાં જે મેં મેથડ બતાવેલી હતી એ પ્રમાણે તમે જોશો તો ફટાફટ જોઈ લો કે અહીંયા તમને પૂછેલી છે સંખ્યા અને અહીંયા જે પૂછેલું છે એ દળ તો જે બે પદ આમાંથી તમારે ઉઠાવવાના છે દળ એટલે દ્વિતીય નંબરનું પદ આવશે અને અણુ સંખ્યા એટલે ચોથા નંબરનું પદ આવશે તો એ સીધે સીધું હું આવી રીતે ઉઠાવીશ દળ અને સંખ્યા મને આની ગણતરી પૂછેલી છે હવે દળ જે છે એ ડબલ્યુ બાય એમ એનું સૂત્ર આવશે ઇઝ ઇક્વલ ટુ રાઈટ સંખ્યા આપેલી છે એમાં અજ્ઞાત સંખ્યા એન એક્સ અપોન પ્રમાણભૂત સંખ્યા એટલે કે એવોગેડ્રો અંક સંખ્યા આવી રીતે આ એના માટે સૂત્ર બંધ બેસતું થશે સૂત્ર મળી ગયું જથ્થો મળી ગયો હવે સો ટકા તમારો આન્સર આવશે જ અચ્છા હવે ડબલ્યુ જે દાખલ કરવાનું છે એ આપેલું છે બસો રાઈટ અચ્છા હવે આણવીય દળ છે એ ફરી પાછી તો અમને ઝડપથી બતાવી દઉં છું કે કેવી રીતે લેવાનું તો તમે ઘણી વખતે સૂત્ર લખો છો તો સીધે સીધું દાખલ કરો કે પરમાણુ દળ તમને આપેલું હશે તો કેલ્શિયમ છે એનું પરમાણુ દળ ચાલીસ છે કાર્બન છે એનું ટ્વેલ્ છે એક ઓક્સિજનનું સિક્સટીન છે અડતાલીસ થશે એટલે એ હિસાબે એનું જે આણવીય દળ આવશે એ સો ગ્રામ પ્રતિ મોલ આવશે એટલે અહીંયા તમે દાખલ કરો જોશો ઇઝ ઇક્વલ ટુ એન એક્સ શોધવાનું છે અને એનું પ્રમાણભૂત મૂલ્ય છે સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી સામાન્ય રીતે જ્યારે ગણતરી થોડીક સંકીર્ણ છે ત્યારે રાઈટ એવો ગેડ્રો અંક છે એ ઓલમોસ્ટ ઓલમોસ્ટ એનું સચોટ મૂલ્ય છે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ટુ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી આ સચોટ મૂલ્ય છે પરંતુ કેટલીક વખતે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં લખેલું હોય કે એવો ગેડ્રો અંકનું મૂલ્ય ઝીરો ટુ પણ નથી આવતા ખાલી જેટલું કહી દેશે સિક્સ પોઈન્ટ ટુ આવી રીતનું આપેલું છે અને તદ અનુસાર જે ગણતરીઓ સેલી થઈ જતી હોય છે હવે ધારો કે તમે સિક્સ ટુ લીધું તો પણ તમે આને આશરે અવગણી અને સિક્સ લઈ અને ગણતરી કરશો તો ઝડપથી આન્સર આવશે તો આ જે છે એ બેથી કેન્સલ થઈ જશે રાઈટ અહીંયા જે બચે છે દેર ફોર એન એક્સ ઇઝ ઇક્વલ ટુ આ સામે જતું રહેશે તો હવે સીધે સીધો તમારી પાસે લગભગ ટ્વેલ્વ પોઈન્ટ સમથિંગ કે આવો આન્સર હોવો જોઈએ હવે આ લેખ્યા પછી જેમ મેં કીધું કે તમને એ બી સી અને ડી ચાર જે ઓપ્શન આપેલા છે એની સાથે મેચિંગ કરો ઓકે તો હવે જ્યારે આવો દિઘટકીય આન્સર બરાબર છે આ દસની ખાતવાળો છે અને આગળ એક સહગુણક છે તો એવું આપેલું હોય તો ક્યાં તો આ જે મૂલ્ય છે એમાં થોડો ફેરફાર કરેલો હોય અથવા આ મૂલ્ય જેના પ્રમાણ આન્સર સાથે આપેલો હોય તો દસની જે ઘાત છે એને ફેરવેલી હોય હવે ચાર ઓપ્શન કેવી રીતે સેટ કરેલા છે હું અહીંયા બતાવું એક તો સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી તો જવાબના પ્રમાણભૂત સાથે જે ઘાત હતી એ મેં એની એ જ રાખી અહીંયા પ્રી મલ્ટિપલ હતું એ બદલું અચ્છા પછી બી લખીશ તો કે ટ્વેલ્વ પોઈન્ટ જીરો ફોર ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી ટુ તો અહીંયા પ્રી મલ્ટિપલ હતો એ મેં અચળ રાખ્યો એને બદલે અહીંયા જે ઘાત હતું એનું મૂલ્ય બદલી નાખું ઓકે પછી ત્રીજું જે છે એ થ્રી પોઈન્ટ વન ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી તો અહીંયા પણ જોશો તો રેટ દસની ઘાતથી મેં અચળ રાખેલી છે પ્રી મલ્ટીપલ મૂલ્ય બદલેલું છે હવે અહીંયા આવશે ટૅન પોઈન્ટ ઝીરો ફોર ટેન રેસ ટુ તો જોશો તો હવે અહીંયા આપણો આન્સર સાચો પડે છે એટલે ચાર ઓપ્શન જનરલી કેવી રીતે બદલતા હોય તમારે કેવી રીતે વેરીફાય કરવાના હોય છે રાઈટ એ ચેક કરવાનું હોય છે ત્રીજી વસ્તુ તમે જ્યારે એમસીક્યુનો ઓપ્શન સિલેક્ટ કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો ક્યાં તો જે તે ઓપ્શન હોય એ ઓપ્શન ઉપર બોક્સ કરો અથવા તો જે ઓપ્શન હોય એની નીચે અંડરલાઈન કરો કે જેથીને સર્કલ ફિલિંગ કરતા હોય ત્યારે તમારો ખરેખર ઓપ્શન ડી છે પણ ઉતાવળમાં બી કે માં આવી રીતે પણ જતા રહેતા હોય છે તો ફરી પાછો અહીંયા મેં એક પ્રયત્ન કરેલો છે કે ગણતરીઓ ઝડપથી કેવી રીતે કરવી અચ્છા હવે આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે તો આ ના લખવાને સીધે સીધો હવે જે છે એમસીક્યુ નંબર થ્રી છે રાઈટ એ ઓલમોસ્ટ લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડની અંદર પૂરો થાય એવો હું પ્રયત્ન કરું છું હવે ધારો કે તમને એક આપેલું છે રાઈટ કે થ્રી પોઈન્ટ ઝીરો વન વન ઇન્ટુ ટેન દેશ ટુ બાવીસ એન એચ થ્રીના અણુઓનું એન એચ થ્રીના અણુઓ છે રાઈટ એનું એસટી પી એ કદ કેટલું આવું પૂછેલું છે તો આ મેં લખેલું છે એટલે વાર લાગી તમારે સીધે સીધું કદ ઉપર અને આ બે ઉપર સર્કલ કર્યું એટલે ઓલમોસ્ટ જવાબ આવી જાય છે અણુસંખ્યા એટલે એવોગેટરોની સંખ્યા અને કદ એટલે આ માત્ર આ તમારે બે પદ લેવાના છે તો હવે સીધે સીધું જો મને યાદ રહેલું હોય તો કદ એટલે વી એસ ટી બરાબર છે જે મારે શોધવાનું છે અને અહીંયા પ્રમાણભૂત કદ છે એ બાવીસ પોઈન્ટ ચાર લીટર લખું છું ઇઝ ઇક્વલ ટુ એન એક્સ છે જે અજ્ઞાત છે થ્રી પોઈન્ટ ઝીરો વન વન

અને આ બંને પદ મેં યાદ રાખીને સમયની બચત કરી અને સીધે સીધું મેં ત્રીજું પદ મૂકેલું છે તો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ આગળ જતા જાઓ એમ આન્સરને જે છે સકમત એટલા સૂક્ષ્મ સહિત બનાવતા જશો તો હવે અહીંયા જોશો તો આ બેથી કેન્સલ થશે અચ્છા ત્રીજી વસ્તુ તમે ગણતરીની અંદર અનેક રીતે ગડબડ કરતા હો છો એની સાથે હજુ પણ હું લખું છું કે આ અને આ જે છે અહીંયા ઇલેવન પોઈન્ટ ટુથી કેન્સલ થશે એટલે શક્ય હોય તેટલી આવી રીતે ઝડપથી ગણતરી લગાવો તો હવે આપણી પાસે જે આન્સર આવે છે વી એસ ટી પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બરાબર ધ્યાન રાખી લો છેદમાં ઇલેવન પોઈન્ટ ટુ છે અહીંયા થ્રી પોઈન્ટ વનથી કેન્સલ થઈ ગયેલું છે અહીંયા ટુ પણ કેન્સલ થઈ ગયેલું છે માત્ર ને માત્ર આપણી પાસે સામે આવશે ઇલેવન પોઈન્ટ ટુ ટુ હવે વિદ્યાર્થી ધ્યાન રાખી લો કે જ્યારે તમે દસની પા ઉલટી સુલ ઊંચા નીચે ડાબી જમણી બાજુ કરો છો ત્યારે પણ તમારી ગણતરીની અંદર ભૂલો થતી હોય છે હવે આ જે છે દસની ત્રેવીસ ઘાત છે આ જે છે દસની બાવીસ ઘાત છે એટલે આને જ્યારે તમે ઉપર લઈ જશો ત્યારે માઇનસ થઈ જશે એટલે અહીંયા જે આવશે એ ટેન દઈશ ટુ માઇનસ વન આવશે ટેન દઈશ ટુ માઇનસ વન આવશે એટલે ડેસીમલ પોઈન્ટ છે અહીંયા શિફ્ટ થશે અને એનો જે આન્સર આવશે એ વન પોઈન્ટ ટુ લીટર વી એસ ટી પી આપેલું હશે જે તમારો ચાર પૈકીનો કોઈ એક આન્સર છે તદ ઉપરાંત મેં અનેક વખત જોયેલું છે કે તમે જે વસ્તુ ચેક કરો છો તમે જે ગણતરીથી લાવેલો છે એને બદલે અન્ય એકમ પણ લીધેલો હોય હવે દાખલા તરીકે એ વન પોઈન્ટ વન ટુ લીટર લીધેલો છે તો એને ઘણી વખતે વન વન ટુ ઝીરો એમએલમાં પણ લઈ જાય તમારી ગણતરીથી જવાબ લીટરમાં આપેલો છે એને ચાર ઓપ્શન છે એ અન્ય એકમમાં પણ આપી શકે તો આવી રીતે કિલોગ્રામ હોય એ ગ્રામમાં આપી શકે ગ્રામ હોય એ મિલીગ્રામમાં આપી શકે મિલીગ્રામ હોય એ માઇક્રોગ્રામમાં આપી શકે તો જે આવા જુદા જુદા એકમો છે એનું પણ તમારે આવી રીતે વિચારવાનું કે લીટરમાં આપેલો છે કે ઇમએલમાં પહેલાં તો તમારે મૂળભૂત આન્સર જે એ જ લાવવાનો છે પછી એને અન્ય એકમમાં ફેરવાનો છે તો અહીંયા તમે જોશો તો માત્ર ને માત્ર આટલી ગણતરીથી જ મેં અંતિમ અને સાચો જવાબ લાવેલો છું તો જ્યારે તમે આવા પ્રયત્ન કરશો ત્યારે જે ગણતરીઓ માટેના બધાના પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થઈ જતા હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોથો એક એમસીક્યુ ફરીવાર ચેક કરી લઈએ કે જેથી ગણતરીની અંદર તમને ખૂબ જ સરળતા રહી અથવા ખૂબ જ તમારો આત્મવિશ્વાસ વધે હવે દાખલા તરીકે ધારો કે તમને એમ કીધેલું છે કે પોઈન્ટ ટુ મોલ

તો અહીંયા તમે જોઈ શકશો કે આપેલા ઉપરના રસ્તા ઉપરથી કોઈ પણ બે પદ તો તમારે વાપરવું જ પડશે એમાં એક જે જે સંખ્યા એવો સંખ્યા અને બીજું આપેલું છે મોલ મતલબ આ લેવું પડશે માટે હું સીધે સીધું લખીશ એન ઇઝ ઇક્વલ ટુ એન એક્સ અજ્ઞાત પદાર્થમાં સંખ્યા છેદમાં એન એ એવો સ્ટાન્ડર્ડ અચ્છા અહીંયા જે આપેલું છે પોઈન્ટ ટુ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ આપણે શોધવાનું છે અને છેદમાં એઓગેડ્રોનું મૂલ્ય અત્યારે હું પ્રમાણિત તરીકે સિક્સ ઇન્ટુ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી આગળનું મૂલ્ય અવગણું છું તો અહીંયા જે મને મળશે અજ્ઞાતાણું એન એક્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટ સીધે સીધું લખું છું એટલે આવશે વન પોઈન્ટ ટુ બરાબર રાઈટ ઇન્ટુ ઇન્ટુ ટેન રીઝ ટુ ટ્વેન્ટી થ્રી ટેન રીસ ટુ ટ્વેન્ટી થ્રી અણુઓ મને મળ્યા પણ અહીંયા પૂછેલો છે સલ્ફેટ તો આ જે પ્રશ્ન છે એ કઈ રીતનો મેં પૂછેલો છે તો ખાસ કરીને તમે જોશો તો અહીંયા મેં પદાર્થ અણવીય પદાર્થને બદલે અણુની અંતર્ગત રહેલો ઘટક પૂછેલો છે અંતર્ગત અંતર્ગત ઘટક એટલે અણુમાંથી તમારે શોધવાનો કે કયો ઘટક પૂછેલો છે જો બીજું પૃથ્કા તમે આવું કરશો તો ફરી પાછો પ્રશ્ન કઠિન હોવા છતાંય ખૂબ જ સરળ થઈ જશે અને દરેક વખતે સૂત્ર તો તમારે આ જ લેવાનું છે પણ સૂત્ર બરોબર રાઈટ બદલશે ત્યારે કોઈ ઘટક બદલેલા હશે અચ્છા આ જે મળ્યું તમને એલ્યુમિનિયમ મળ્યું હવે તમે ચેક કરશો તો એમાં સલ્ફેટ આયનોની સંખ્યા છે ત્રણ છે

મેં સલ્ફેટની ગણતરી લઈને પૂછેલી છે એવી રીતે ધારો કે તમને એ એલ પોઝિટિવ થ્રીની સંખ્યા પૂછે રાઈટ એ પણ પૂછી શકે તો એ પૂછે તો સૂત્ર જશો તો એમાં બે મોલ છે રાઇટ તો અહીંયા જે જવાબ આવેલો છેલ્લે વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી છે એને તમે બે વડે ગુણી દેશો એટલે તમને જવાબ મળશે એલ્યુમિનિયમ આયનોની સંખ્યા આજે જે પ્રશ્નો હતા એ થોડાક કઠિન હતા હવે ધારો કે એને એને બદલે કુલ આયનોની સંખ્યા પૂછવાની હોય અથવા પૂછેલી હોય તો જે જવાબ આવે તમારે આપણો મૂળભૂત આન્સર આ છે અણુ માટેનો તો હવે તમારે ઝડપથી લેવા માટે જોઈ લેવાનું કે હું બોલું એ શબ્દો ઉપર તમે બરોબર પકડી રાખો આપણે સામાન્ય રીતે ઘણી વખતે પ્રોપર શબ્દો ના બોલતા હોય તો એને કારણે પણ લોસ જતો હોય છે જ્યારે તમે આયનિક પદાર્થની વાત કરતા હોય તો ત્યારે આપણે સામાન્ય રીતે ધન આયન અને આયન બોલતા હોય છે એને બદલે જો તમે બીજો એક પર્યાય લેશો કેટાયન અને એનાયન તો જે ગડબડ થાય છે એ નહીં થાય તો અહીંયા એવું બોલું છું કે એલ્યુમિનિયમના સલ્ફેટમાં બે કેટાયોન અને ત્રણ એનાયન આ મળીને કુલ આયનો જે થાય છે એ ટુ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ થાય છે ફરીવાર બોલું છું બે કેટાયન અને ત્રણ એનાયન રહેલા છે ત્રણ આયન ઋણા શોધાને બદલે કેટાયન એનઆઈન ઉપર જશો તો ગડબડ નહીં થાય તો અહીંયા જે જવાબ આપેલો તો કુલ આયનો ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી હતું મલ્ટિપ્લાય બાય ફાઈવ એટલે સિક્સ પોઈન્ટ જીરો ટુ ઇન્ટુ ટેન રેશ ટુ ટ્વેન્ટી થ્રી આવો આન્સર આવશે તો એક પ્રશ્નની અંદર આવા અનેક પ્રશ્નો પૂછાતો હોય છે હજુ ફરીવાર બતાવું છું ધ્યાન રાખી લો આ તમારા માટે બહુ ગોલ્ડન ફોર્મ્યુલા છે ગોલ્ડન સ્ટેપ છે કોઈ પણ એમસીક્યુ તમે પકડો એ આ સૂત્રની મદદથી આવી શકશે જ ક્યારેય એવું નહીં બને કે જે આમાં સમાવેશ નહીં થાય ઓકે અચ્છા હવે ત્રીજો મુદ્દો હજુ એક લઉં છું ધારો કે તમને આમ આપેલો છે રાઈટ એક સરળ પ્રશ્ન બીજો લઈ લઉં રાઈટ કે પોઈન્ટ વન મોલ પોઈન્ટ વન મોલ કે ફોર એ સી એન સિક્સ કોઈ એક આવું સંયોજન આપેલું છે આ સંયોજનની અંદર તમે જોશો તો જેમ મેં કીધું એમ તમે કેટાયન અને એનાયન લેવા જશો તો આ પ્રશ્ન સરળ બનશે જો ઋણ આયનની માથાકૂટમાં પડ્યા તો આ પ્રશ્ન છે એ કઠિન બનશે આ પ્રશ્નને હું ખૂબ જ ચોકસાઈથી ચેક કરું તો એમાં ચાર મોલ કેટાયન છે એટલે ફોર કે પોઝિટિવ છે પ્લસ હવે બ્રેકેટની અંદર બતાવેલો છે એ પોતે એક ઋણાયન છે તો એમાંથી એને કોઈને છૂટા નથી પાડવાના તો એમાંથી જે બનશે એ ફી સી એન સિક્સ અને ફોર નેગેટિવ તો આ જે મેં પૃથ્ક કર્યું એમાં જોશો તો ચાર મોલ કેટાયન છે ને એક મોલ એનાયન છે તો આ હિસાબે રાઈટ એમાંથી જે આપને ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફાઈવ મોલ આયનો મળશે તો હવે તમને એવું પૂછે કે પોઈન્ટ વન મોલ આ સંયોજનમાંથી મળતા એનાયનની મોલની સંખ્યા કેટલી તો જ્યારે આવું પૂછેલું હશે ત્યારે વિદ્યાર્થીઓ સો ટકા ક્યાં તો કેટાયન ક્યાં તો એનાયન શોધવાની અંદર ભૂલ કરેલી જ હોય છે તો આમ છૂટા પડ્યા પછી તમે બે ધડક કહી શકશો કે પોઈન્ટ વન મોલ અને આના પણ એટલા જ છે તો તેમાં રહેલા એનાયનની મોલ સંખ્યા પોઈન્ટ વન મોલ થશે પછી એવું પૂછશે કે કેટાયનની સંખ્યા કેટલી તો ચાર છે અને પોઈન્ટ વન મોલ પદાર્થ આપેલો છે તો આનો જે જવાબ આવશે એ પોઈન્ટ ફોર આવશે આનો જે જવાબ આવશે એ પોઈન્ટ વન આવશે ઓકે હવે આ જે જે પ્રશ્ન મેં થોડોક એને સરળ લીધેલો છે સામાન્ય રીતે કઠિનતા મૂલ્ય પ્રાપ્ત કરવા માટે નીટ જેવી નેશનલ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમુક પ્રશ્નો ખૂબ જ સહેલા હોય છે પણ વિદ્યાર્થીઓની ક્વોલિટી લેવા માટે એ આપેલા પ્રશ્નની અંદર થોડીક ગડબડ કરે થોડીક ગડબડ કરે એટલે એ જે ક્વેશન છે એનું કઠિનતા મૂલ્ય સામાન્ય રીતે એટલું બધું વધી જતું હોય છે કે એ વિદ્યાર્થીને સોલ્વ કરવાનું મુશ્કેલ બને હવે ધારો કે આ સંયોજન આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો હું ફરીવાર તમને એક મેથડ બતાવું છું કે લાંબી લાંબી મેથડ જવાને બદલે એવું પૂછેલું છે કે પોઈન્ટ વન મોલ કે ફોર એફી સિક્સ અંતર્ગત અંતર્ગત કાર્બન આ સંયોજન અંતર્ગત કાર્બન પરમાણુ દળ કેટલું તો પહેલી વસ્તુ તમે જોશો તો આ જે બ્રેકેટમાં આપેલો છે બ્રેકેટ મારફતે આપને છ મોલ મળશે ફરીવાર બ્રેકેટ મારફતે પછી તમારે કોઈ સંયોજન જોવાનું જ નથી માત્ર તમને કહી દીધું છે કાર્બન એટલે તમારો ફોકસિંગ પોઈન્ટ વિલ બી કાર્બન ઓનલી કાર્બન જોઈ લો એટલે અહીંથી તમને છ મોલ મળશે છ મોલ મળશે અને આપેલું અપ્રમાણિત મોલ છે પોઈન્ટ વન એટલે અહીંયા જે મળશે કાર્બનના જે મોલ મળશે રાઇટ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સિક્સ મોલ આટલું મળશે બરાબર અથવા પોઈન્ટ સિક્સ હવે જો તમને મોલ મળી ગયા તો ફરી પાછું મોલ દળવાળું લઈ લો એટલે એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય એમ અહીંયા એ પણ સૂચના આપી દઉં કે જો આ પદ તમને યાદ હોય તો આવું લખવાનું નથી પરિણામે સમય બચશે અચ્છા હવે મોલ જે છે એ પોઈન્ટ સિક્સ છે દળ શોધવાનું છે કાર્બનનું પરમાણુ દે બાળ છે હજુ પણ જો તમને અહીંથી આવી જતું હોય ગુણાકાર કરવાનો તો આગળ સ્ટેપ કટ કરી નાખો અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ટુ એક પોઈન્ટ કટ થશે એટલે આવશે રાઈટ આવી રીતે પણ આપી શકે તો આ પ્રશ્ન છે આટલી નાની ગણતરીઓ માટે મેં જોયેલું છે વિદ્યાર્થી ઊંધે રસ્તે જાય ફરી પાછો રિવર્સમાં આવે અને આટલી લાંબી લાંબી ગણતરીઓ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક એની ભૂલ પડેલી હોય છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો આ પ્રશ્નની અંદર રાઈટ આખે આયનો પૂછે તો કદાચ તમે સોલ્વ કરી શકશો પણ તેમાં અંતર્ગત પરમાણુ કે ઘટક આયનો વગેરે પૂછે રાઈટ તો તમારે મે જેમ અહીંયા એરો કરીને બતાવેલો એવી રીતે ઝડપથી લઈ લેજો કે છ મોલ અહીંથી મળે છે અને એનો એક મોલ આપેલો છે એ મળી ગયો એટલે તમે આ રસ્તા ઉપર આવી ગયા ફરી પાછી આમાંથી જે ગણતરી હોય તમે કરી લેશો તો આ પણ આટલી ગણતરી તમે સેલી બનાવશો ઓકે હવે એ લીધા પછીની ત્રીજી એક ગણતરી છે એ પણ તમને બતાવી દો કે કેવી રીતે લેવાની છે રાઈટ પ્રશ્ન અથવા તો એમસી ક્યુ છ આગળ પણ મેં જેમ વાત કરેલી હતી કે સામાન્ય રીતે આપણો ખ્યાલ એવો છે કે સ્ટોક્યોમેટ્રી છે એ માત્ર અને માત્ર રાસાયણિક પદાર્થોને જ લાગુ પડે છે રાસાયણિક પદાર્થોની એવી કોઈ જરૂર નથી સ્ટોક્યોમેટ્રી છે એ દ્રાવણોને પણ લાગુ પડે છે તો તમને બહુ સરપ્રાઇઝ થશે કે આટલા સૂત્રની અંદરથી અમારા દ્રાવણોની સ્ટોક્યોમેટ્રી પણ આવી જાય છે ઓકે તો એ દ્રાવણોની સ્ટોક્યોમેટ્રી પણ તમને બતાવું છું કે કેવી રીતે લેવાની છે ધારો કે તમને એમ પૂછેલું છે રાઇટ કે નાઇન એટ ગ્રામ એચ ટુ એસ ઓ ફોર ને પાંચ લીટર દ્રાવણમાં દ્રાવ્ય કરતાં દ્રાવણની મોલારિટી કેટલી આવો એમ શીખ્યું પૂછેલું છે ચાર ઓપ્શનની મથાકૂટમાં પડશો જ નહીં ચાર ઓપ્શન એટલે તમારે ચાર વખત વાંચવાનું ચાર વખત વિચારવાનું અને ચાર વખત માઇન્ડસેટ બદલવાનું જેમાં તમારી ભૂલ પડવાની સંભાવના છે પહેલાં હંમેશા આપેલા પ્રશ્નનો જવાબ શોધી લાવો અને પછી એમાંથી એક લઈ લો તો બાકીનો સમય બચશે અચ્છા હવે અહીંયા જે આપણી ગણતરી આવે છે એ આ જે જોવા જશો તો એ દળ પ્રકારની છે અને આ જે જોવા જશો તો એ સાંદ્રતા પ્રકારની ગણતરી છે તો આમાંથી બે પદ જોઈ લો તમે કયું મળશે તો કે એક બીજું પદ અને આ પદ અચ્છા તો દળવાળું જે પદ છે એ આવશે ડબલ્યુ બાય એ એમ ઇઝ ઇક્વલ ટુ સીવી લીટર મિત્રો કમાલ જોઈ લો આ સૂત્રની તમે જોઈ શકશો રાઇટ કે એક જ સૂત્ર યાદ રાખવાથી આખા આખા ચેપ્ટરની ગણતરી થઈ શકે છે હવે જે અહીંયા દળ છે તમને આપેલું છે નાઇન એટ જો એ ટુ એસ ઓફોરનો અણુદર યાદ હોય અથવા તો ઝડપથી ગણવું હોય તો બે પ્લસ બત્રીસ પ્લસ ઇક્વલ ટુ નાઇન્ટી અને શક્ય હોય તો મારું તો સૂચન છે કે મોટાભાગના જાણીતા પદાર્થો છે એનું આણવી દર ભણવાનું દર યાદ રાખો પરિણામે છેલ્લે ઘણો બધો સમય વધશે તો દિસ ઇઝ નાઇન્ટી એઇટ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા સી શોધવાની છે અને એનું જે કદ છે એ પાંચ લિટર આપેલું છે તો આ જે છે ધીસ વિલ બી કેન્સલ બાય પોઈન્ટ વન દસ સી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન ડિવાઇડેડ બાય ફાઈવ હવે જ્યારે આવી ગણતરી થતી હોય છે ત્યારે પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે રાઈટ અચ્છા હવે સામાન્ય રીતે ધ્યાન રાખી લો કે જો તમને આવી ગણતરી ના આવતી હોય તો આને ઉપર અને નીચે બે વડે ગુણી દો તો ખૂબ જ જવાબ સાચો પડશે ધીસ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ટુ બનશે ને આ બનશે દસ એટલે હવે તમે જોઈ શકશો કે સીધે સીધો જવાબ કેવી રીતનો આવશે રાઈટ ઓકે એટલે આનો જે આન્સર આવશે એ આવશે પોઈન્ટ જીરો ટુ મોલ પ્રતિ લિટર સાંદ્રતાનો એકમ સી રાઈટ તો એના ઉપરથી પણ તમે જોઈ શકશો હવે ધારો કે આ સૂત્ર તમને યાદ છે તો બને ત્યાં સુધી આ તમે ના લખો ને સીધું મૂકો તો દેખી લો કેટલા ટૂંકા સમયની અંદર તમે આ એમસીક્યુ સોલ્વ કરી શકો છો ઓકે અચ્છા તો આ જે થઈએ દ્રાવણમાં સાંદ્રતાની વાત અચ્છા હવે આમાં જે છે એ એવી રીતે હજુ પણ દ્રાવણની સાંદ્રતાનો એકબીજો પ્રશ્ન લઈએ તો એવું પૂછેલું છે કે પાંચ લિટર બે મોલર બરાબર ગ્લુકોઝ અથવા તો સમજો કે યુરિયા લઈ લઈએ યુરિયા એનું આણુદર તમને ઘણી વખતે આપેલું હોય ના આપેલું હોય તો સૂત્રને યાદ રાખી લો રાઈટ તો એમાં યુરિયાની અણુસંખ્યા કેટલી રાઈટ તેમાં રહેલા યુરિયાની અણુસંખ્યા કેટલી ફરી પાછો વિદ્યાર્થી મિત્રો તમારે રસ્તો તો પેલો જ પકડવો પડશે અહીંયા જોશો તો સાંદ્રતા આપેલી છે અહીંયા જોશો તો સંખ્યા આપેલી છે તો સંખ્યા સાંદ્રતાનું સૂત્ર આ જ આવશે એટલે સીધે સીધું હું આ મૂકીશ એન એક્સ ડિવાઈડેડ બાય એન એ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી લીટર એન એક્સ શોધવાનું છે સ્ટાન્ડર્ડ એવો કેટલો સિક્સ પોઈન્ટ ઝીરો ઇન્ટુ સાંદ્રતા આપેલી છે બે મોલર રાઈટ ઇઝ ઇક્વલ ટુ બે ઇ ટુ ઇન્ટુ ફાઈ હોશિયાર વિદ્યાર્થીઓ ખાલી આટલું લખી અને ચાર ઓપ્શન સિલેક્ટ કરી લેતા હોય છે હું તમને અહીંથી ગણતરી આગળ લઈ જવાની ના પાડું છું સેજ આટલું વિચાર કરશો તો મૌખિક રીતે આ બનશે દસ અને અહીંયા છ જે એ છેદમાં પડેલો છે તો આ છને સામે લઈ જશો તો સીધે સીધો તમારો જવાબ આવશે રાઈટ સિક્સ ઇન્ટુ ટેન ઇન્ટુ અહીંયા એવો ગેટરોનો ગુણક મેં બાકી રાખેલો છે ઇટ વુડ બી ટેન રીસ ટુ ટ્વેન્ટી થ્રી તો આ જે જવાબ આવશે એ સિક્સટી ઇન્ટુ ટેન રીસ ટુ ટ્વેન્ટી થ્રી આટલા અણુઓ એમાં હશે તો રાઈટ અણુના સંદર્ભમાં પણ આવી રીતે પૂછી શકાય રાઈટ અચ્છા હવે ઘણી વખતે આ ઘાતને આ બાજુ લેજે આટલા બદલી કરીને પણ સાયન્ટિફિકમાં આન્સર લખેલો હોય છે તો સ્ટોક્યોમેટ્રી છે એ દ્રાવણોને પણ આ લાગુ પડે આ બધી જ ગણતરીઓની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો માત્ર અને માત્ર મેં દળ સંખ્યા કે સાંદ્રતા કે મોલ આ ત્રણમાંથી ઓલમોસ્ટ કોઈ એક પદનો ઉપયોગ થતો હોય છે ઓકે અચ્છા હવે એવી જ રીતે જે છે હજુ પણ આ પ્રશ્ન છે એને આગળ લઈ જઈએ તો એમસીક્યુ નંબર જે આઠ આવશે અથવા આઠમા પ્રકારની જે ગણતરી આવશે એ કંઈક આવી રીતની આપશે દાખલા તરીકે તમને આપેલું છે રાઈટ બે લીટર પોઈન્ટ પાંચ મોલર સી આર ટુ ઓ ફોર થ્રાઇસના જલીય દ્રાવણમાં ઓ ફોર નેગેટિવ ટુ આયનોની સંખ્યા કેટલી ઘણી વખતે આવી રીતનું પણ પૂછાતું હોય છે ઓકે તો અહીંયા સલ્ફેટ આયનો છે એટલે તમારા મગજમાં એ બિલકુલ સેટ થવું જોઈએ કે મારે અંતર્ગત ઘટકની ગણતરી પૂછેલી છે આખા પદાર્થ કે આખા સંયોજનની ગણતરી નથી પૂછેલી તો કેટલીક વખતે એવું બને કે તમે સાદી ગણતરીથી જે જવાબ આવશે એ સીઆર ટુ એસઓ ફોર થાયશ હોય અને એનો પણ એક ઓપ્શન આપેલો હોય એટલે તમે ગલતીથી શું કરો એ ઓપ્શન સિલેક્ટ કરીને આગળ જતા રહ્યો હકીકતમાં તો તમારે અંતર્ગત ઘટકનો જવાબ જોવાનો છે અચ્છા તો હવે પહેલી વસ્તુ જોઉં છું અહીંયા જે આપેલું છે સાંદ્રતા છે અને સંખ્યા છે તો સાંદ્રતાવાળું પદ જે આવશે એ સી વી લીટર અને સંખ્યાવાળું જે પદ આવશે એ એન એક્સ બાય એન એ આવું આવશે રાઈટ અચ્છા હવે સાંદ્રતા જે જે આપેલી છે પોઈન્ટ વન આપેલું છે એનું કદ આપેલું છે બે લિટર આપેલું છે એન એક્સ આપણે શોધવાનું છે અને આ જે છે સિક્સ પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન ઇસ ટુ ટ્વેન્ટી થ્રી જે છે તો ફરી પાછું તમે જોશો તો રાઈટ એટલું બધું આ ગણતરીઓ સરળ હોય છે કે આ જે છે એ એક થઈ જશે એન ધેર ફોર એન એક્સ ઇક્વલ ટુ સિક્સ અથવા સિક્સ પોઈન્ટ ઝીરો ટેન ટુ ટ્વેન્ટી થ્રી અભી જે મેં વાત કરી એમ કે તમે અહીંયા આવીને અટકી જશો અને આ પણ એક ઓપ્શન ચારમાંથી આપેલો હોય હકીકતમાં આ જે ગણતરી કરેલી છે એ તમે ક્રોમિયમ સલ્ફેટના અણુઓની ગણતરી કરેલી છે એટલે ઘણી વખતે ઉતાવળમાં ઉતાવળમાં વિદ્યાર્થીઓ અહીંયા આવીને હા સિક્સ પોઈન્ટ આટલો આવી ગયો મારો ઓપ્શન છે ટીક આગળ જાય પછી પાછળથી જ્યારે વિચાર કરી ત્યારે ખ્યાલ આવે કે અણુને બદલે મારે અંતર્ગત ઘટકની ગણતરી કરવાની હતી એટલે એનો મૂળભૂત જવાબ આવી ગયો તમને હવે આગળ જે મેં વાત કરીએ એમ સલ્ફેટના જે છે ત્રણ મોલ છે અને ક્રોમિયમના બે મોલ છે અહીંયા સલ્ફેટનું પૂછેલું છે એટલે અહીંયા જે જે એન એક્સ સલ્ફેટની જે સંખ્યા પૂછેલી છે એ થ્રી જે આપેલું એ લઈ લેશો એટલે જવાબ આવશે સિક્સ ઝીરો ઇન્ટુ ટેન રીઝ ટુ ટ્વેન્ટી થ્રી ટુ એટીન ટેન ટુ થ્રી આ જે આવશે તમારો જવાબ આવશે રાઈટ અચ્છા તો કેવાનો મતલબ એ છે કે સામાન્ય રીતે ગણતરી તો તમે કરતાં સો ટકા થઈ જશો પણ કઈ જગ્યાએ ક્યાં ઘટક પૂછેલો છે એ ખાસ ધ્યાન રાખી લો એના પછીનો જે બીજો અગત્યનો પ્રશ્ન છે જે મેં દ્રાવણને સ્ટોક્યોમેટ્રી લાગુ પાડી તેવી રીતે આ સ્ટોક્યોમેટ્રી છે એ રાઈટ એનાથી ઊંધી પણ પૂછી શકે દાખલા તરીકે ધારો કે મેં આગળ સમજાવ્યું તેમ ઘનતા ફરી વાર બતાવી દો ઝડપથી અહીંયા ડબલ્યુ બાય એમ છે અહીંયા વી એસ ટી પી ઇઝ ઇક્વલ ટુ બાવીસ પોઈન્ટ ચાર લિટર આવું પ્રમાણિત આપણે સંબંધ સ્થાપિત કરેલો છે આ કદને હું અહીંયા લાવી દઉં તો ડબલ્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એમ બાય બાવીસ પોઈન્ટ ચાર લિટર દર છેદમાં કદ એટલે આવશે જે તે વાયુની ઘનતા જે તે વાયુની ઘનતા ડી એટલે ડી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે નવું આપણું જાતે તારવેલું સૂત્ર આ આવશે અચ્છા હવે ધારો કે તમને આમ આપી દીધેલું છે કોઈ એક અજ્ઞાત વાયુ છે રાઈટ એ અજ્ઞાત વાયુની ઘનતા એ અજ્ઞાત વાયુનું દળ એ અજ્ઞાત વાયુનું દળ બરાબર ફોર્ટી ફાઈ છે તો તે વાયુની ઘનતા એસટી પીએ કેટલી તો જ્યારે આવું આવશે ત્યારે જો તમે આ પદ મૂકો તો એ ચાલે અથવા આ પદ પણ બને ત્યાં સુધી આ પદ મૂકશો તો વધારે સરળ રહેશે તો સાધિત કરેલું પદ ડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ વી એસ ટી પી ઇક્વલ ટુ એમ બાય ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર આજે જે એને આપણે ઘનતા કહી દઈશું આ જે છે એ ફોર્ટી ફાય બાય ટ્વેન્ટી ટુ મિત્રો ચેક કરો ગણતરી કેટલી સહેલી છે રાઈટ આ જોશો તો સીધે સીધો કેન્સલ થઈ જશે અને ઘનતાનો જવાબ આવશે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ હવે પ્રશ્ન ઘણી વખતે એવો આવશે કે આ ઘનતાનો એકમ કયો તો અહીંયા જે આપણે લીધેલું છે એ લીટરમાં લીધેલું છે માટે આનો જે એકમ આવશે એ ગ્રામ પ્રતિ લિટર એકમ આવશે તો ઘનતાના સંદર્ભમાં પણ આવી રીતે સિન્થેસિસ કરેલું સૂત્ર પણ આવી રીતે પૂછી શકાય એનાથી ઊંધું પણ બની શકે કે એવું પૂછે રાઈટ કે ધારો કે કોઈ અજ્ઞાત વાયુ છે રાઈટ અચ્છા એની ઘનતા અજ્ઞાત વાયુ જે છે એની ઘનતા છે પોઈન્ટ અઢાર છે ઘનતા આપી દીધેલી છે રાઈટ તો તેનું આણવીય દળ કેટલું હવે આ બાબતની અંદર મારે તમને બીજી એક પણ સાથે સાથે વાત કહેવાની છે કે જ્યારે જ્યારે તમને આણવીય દળ આપે ત્યારે જો કોઈ પેપર સેટર ખૂબ જ હોશિયાર હશે તો આણવીય દળને બદલે એવું કહે છે રાઇટ કે એ આપેલો પદાર્થ છે એ અથવા એ જે છે એ વાયુ છે એને ઓળખો અથવા ત્યાં કોઈ ધાતુ પદાર્થ હશે તો એની પણ ઓળખ મળશે અથવા તો એના પરથી એના તુલ્યભારની ગણતરી પણ પૂછશે હવે દાખલા તરીકે અહીંયા જે ઘનતા આપેલી છે તો આપણી પાસે સૂત્ર છે ડબ્લ્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એમ ડિવાઇડેડ બાય બાવીસ ચાર અચ્છા હવે આ જે ઘનતા જે છે એનું આપેલું છે પોઈન્ટ એટીન બાવીસ પોઈન્ટ ચાર સામે જતું રહેશે રાઈટ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે લગભગ તમે ગણતરી કરશો તો થ્રી પોઈન્ટ નાઇન્ટી સિક્સ નિયરલી ગ્રામ પ્રતિ મોલ આવો જવાબ આવશે કેટલો ગૂંચવાળા ભરેલો પ્રશ્ન છે છતાંય આટલો સરળ તમે બનાવી શકો હવે જેમ મેં કીધું એમ જો માત્ર તમને રાઈટ આટલો જ જવાબ પૂછશે તો બરાબર હવે એવું કીધેલું છે કે આમાંથીનો ચાર પૈકીનો કોઈ એક વાયુ ઓળખો અચ્છા હવે ધારો કે એમાંથી તમને એક આપેલી દીધો છે સી ઓ ટુ આપેલો છે બીજો જે છે એ તમને હિલિયમ આપેલો છે ત્રીજો જે છે એ સી એચ ફોર આપેલો છે ચોથો જે છે એસઓ ટુ આપેલો છે તો આનું આણવીય દળ છે ચુમ્માલીસ જે આની સાથે સુસંગત નથી આનું આણવી દળ છે ચાર જે આની સાથે સુસંગત છે પરિણામે તમારો આન્સર મળી ગયો આ જે એનું આણુદે સોળ છે આ જે છે આનું દર સિક્સટી ફોર છે માટે ચાર પૈકીનો કોઈ એક ઓપ્શન જોશો તો આ એની સાથે સુસંગત થાય છે એટલે આપેલો વાયુ ઓળખો અથવા આવક ગુણધર્મ ધરાવતો કયું વાયુ હશે આ જે પ્રશ્ન છે એ થોડોક કઠિન બની શકશે વિદ્યાર્થી મિત્રો આપણા લગભગ મોટાભાગની જે ગણતરી હતી એ પૂરી થઈ છે આના પછીના એપિસોડમાં પણ આગળ જોઈશું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગથી આગળ જોઈશું Thank you, thank you, BISEC, thank you, Gujarat <laughs> Education Board.